શરતોમાં તો એવું છે કે એમણે આ નર્મદા જિલ્લામાં રહેવું નહીં, સાક્ષીઓને ફોડવા નહીં, દબાણ નહીં કરવાનું, અને નર્મદાજીને બહાર એમને રહેવાનું, ટ્રાયલ ચાલે ત્યાં સુધી, અને 1 લાખ રૂપિયાના જામીનનું છે. ખાસ કરીને એમની સાથે કેટલા કેટલા આરોપીઓના જામીન કોર્ટે મંજૂર કર્યા છે? એમની સાથે બીજા 5 જણના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે કઈ કઈ શરતો મૂકી છે એની સામે જામીનમાં? ત્યાં તો નોર્મલ શરતો છે, ખાલી ચૈતરભાઈમાં જ આ શરત છે કે તમે કઈ દલીલ કરી હતી આગળ? દલીલમાં તો એવું કીધેલું કે ભાઈ આ બોગસ કેસ છે અને હવે તપાસ પૂરી થઈ ગઈ છે, એમએલએ છે, પબ્લિક કોન્ટેક્ટમાં એમને રહેવું પડે, અને 302નો કે એવો કોઈ ગુનો નથી, એટલે જામીન પર છોડવા જોઈએ. બેલ ઇઝ નોટ જેલ એ સિદ્ધાંતને નામદાર કોર્ટે માન્ય રાખી અને હુકમ કર્યો છે. ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સામે ડેકોઇટીનો ગુનો હતો અને સરકારી કર્મચારીઓને દબડાવીને, બંદૂક હવામાં ફાયર કરીને પૈસા પડાવવાની કોશિશ કરી એનો કેસ હતો, જેમાં નામદાર કોર્ટે બહુ ન્યાયિક હુકમ કરેલો છે. આપના દ્વારા ખાસ કઈ દલીલ રજૂ કરી? મારા દ્વારા એ દલીલ હતી કે ઇન્વેસ્ટિગેશન પૂરું થઈ ગયું છે, કેસ બોગસ છે અને આવી રીતે બનાવ બની શકે નહીં, એ બધી દલીલને ધ્યાનમાં રાખીને કોર્ટે આ હુકમ કર્યો છે. કઈ કઈ શરતો મંજૂર, કઈ કઈ શરતો જામીન મળ્યા છે એમને? શરતોમાં તમને 1 લાખ રૂપિયાના જામીન આપવાના અને બીજું નર્મદા જિલ્લાની હદની બહાર રહેવાનું, ટ્રાયલ પૂરો થાય ત્યાં સુધી, અને ચાર્જશીટ થાય ત્યાં સુધી અમને ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં 1 તારીખે હાજરી પુરાવવાની. અને બીજી સાથે કયા કોને કોને જામીન મંજૂર થાય એમની સાથે? બીજા 5 જણને જામીન મંજૂર થયા છે. રાજકીય ચૂંટણી માટેનું તો કોઈ આમાં કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એવું કોઈ શરત નથી કે એમના રાજકીય ચૂંટણી માટે કોઈ પ્રોબ્લેમ થાય. ખાલી નર્મદા જિલ્લામાં એન્ટ્રી જ બાન કરી છે, બીજું કોઈ શરત નથી.